નમસ્કાર, ક્રાઇમ બ્રાન્ચમાં આપનું સ્વાગત છે. હું છું પંકજ. શરૂઆત કરીશું એક મહત્વપૂર્ણ સમાચારથી, જે અમદાવાદથી આવી રહ્યા છે. અમદાવાદના વટવા જીઆઈડીસીમાં લાભપાંચમના દિવસે જે તસ્કરોએ ઉદઘાટન કર્યું છે અને 4-5 જેટલી દુકાનોના તાળા તૂટ્યા છે. પુષ્કર એસ્ટેટમાં તસ્કરોએ આતંક મચાવતા 4-5 દુકાનોના તાળા તોડ્યા છે અને ચોરીને અંજામ આપ્યો છે. વટવા જીઆઈડીસી પોલીસ હાલ સ્થળ પર પહોંચી ગઈ છે અને આ સીસીટીવી ફૂટેજના આધારે હવે તપાસમાં લાગી ગઈ છે. અમદાવાદના વટવા જીઆઈડીસીમાં તસ્કરોએ અહીંયા આતંક મચાવ્યો. આજે લાભપાંચમનો દિવસ, ત્યારે લાભપાંચમના દિવસે જ તસ્કરોએ ઉદઘાટન કર્યું હોય એવો ઘાટ સર્જાયો છે. સીસીટીવીમાં જોઈ શકાય છે કે કઈ રીતે તસ્કરો દુકાનના તાળા તોડીને અંદર પ્રવેશે છે અને જે કિંમતી સામાન છે તેની ચોરી કરી જાય છે. જેમાંનો એક તસ્કર છે, તેણે તો સીસીટીવી પણ જૂટવી લેવાનો પ્રયાસ કર્યો હતો અને તેને બંધ કરવાનો ટ્રાય કર્યો હતો, પરંતુ તેનાથી બંધ થયું નહીં. વટવા જીઆઈડીસીની આ ઘટના છે કે જ્યાં 4-5 જેટલી દુકાનોના તાળા તૂટ્યા છે. પુષ્કર એસ્ટેટમાં આવેલી 4 દુકાનોના તાળા તૂટેલા જોવા મળ્યા, તેમાંથી ઘણો સામાન ગાયબ છે, ચોરી કરી ગયા છે. હાલ વટવા પોલીસ સ્થળ પર પહોંચેલી છે અને આ ફૂટેજના આધારે આ તસ્કરોને શોધખોળ કરવા માટે તપાસ હાથ ધરી છે. તો આ તરફ અમરેલીના બાબરા મેઇન બજારમાં ધોળા દિવસે બાઇકની ચોરી કરવામાં આવી. જો કે બાઇક ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. ચોરીના બીજા દિવસે આ બાઇક બિનવારસી હાલતમાં મળી આવ્યું હતું, તો પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. બાબરા મેઇન બજારમાં ધોળા દિવસે બાઇકની ચોરી કરવામાં આવી. જો કે બાઇક ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં જોઈ શકાય છે, જેમાં આ ચોર બાઇક લઈને ફરાર થતો જોઈ શકાય છે. ચોરીના બીજા દિવસે આ બાઇક બિનવારસી હાલતમાં મળી આવ્યું હતું. પોલીસે આ ફૂટેજના આધારે આ જે ચોર છે તેને શોધવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. નવસારીના વિજલપુરમાં શર્ટના કારખાનામાં તસ્કરોએ સફાયો કરી નાખ્યો. જો કે તસ્કરોની હાથ સફાઈ સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. તસ્કરોએ નવકાર ગાર્મેન્ટ નામના કારખાનામાં લૂંટ ચલાવી હતી અને કારખાનામાં મૂકેલા તૈયાર શર્ટના 2500 નંગની ઉઠાંતરી કરી હતી અને પલાયન થઈ ગયા હતા. ત્યારે આ શર્ટની કિંમત 4 લાખથી વધુની હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે, જે અંગે વિજલપુર પોલીસે ચોરીનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. તો 2500 શર્ટ જે છે એ ઉઠાવીને લઈ ગયા આ ચોર અને આ ઘટના બની છે વિજલપુરમાં. જે નવસારીમાં અહીંયા શર્ટનું જે કારખાનું છે ત્યાં તસ્કરોએ સફાયો બોલાવ્યું અને તસ્કરોની હાથ સફાઈ સીસીટીવીમાં કેદ થઈ ગઈ. નવકાર ગાર્મેન્ટ નામના કારખાનામાં આ તસ્કરો આવી પહોંચ્યા અને લૂંટને અંજામ આપ્યું અને કારખાનામાં મૂકેલા તૈયાર શર્ટના 2500 નંગની ઉઠાંતરી કરીને ફરાર થઈ ગયા. આ શર્ટની કિંમત અંદાજે 4 લાખથી વધુનું હોવાનું અનુમાન છે. એક ઠપકો અને મળ્યું મોત. અપશબ્દો ન બોલતા માર્યો માર અને ગુનાની સજામાં ખુલ્લેઆમ યુવકને રહેસી નખાયો. એક ઠપકો અને મળ્યું મોત. કંઈક આવું જ થયું હતું અમદાવાદના એક યુવક સાથે, કે જેને ખુલ્લેઆમ લોકોની નજર સમક્ષ ઢોરમાર મારી ચાકુના ઘા ઝીકી મોતને ઘાટ ઉતારી દેવાયો. આ ઘટના અમદાવાદમાં આવેલી અરવિંદ મિલ પાછળના બંધ દરવાજા પાસેની છે, કે જ્યાં 10 નવેમ્બરનો દિવસ બિપિન અને તેના મિત્ર પિયુષ ઉર્ફે પિન્ટુ માટે કાળ સમાન સાબિત થયો. અપશબ્દો ન બોલવાનું કહેતા ઉશ્કેરાયો, બદલામાં માર્યો ઢોરમાર. બિપિને ઝીંકાયા ચાકુના ઘા. જમીન પર જોવા મળી રહેલા લોહીના નિશાન. અહીં જ બિપિનને મોડી રાત્રે લોકોની નજર સમક્ષ રહેસી નાખવામાં આવ્યું. ના રૂપિયાની લેતી દેતી
ના અંગત અદાવત, ના પ્રેમ પ્રકરણ. તેમ છતાં બીપીને એક ઠપકો શું આપ્યો કે તે ઠપકાના બદલામાં તેને તેની કિંમતી જિંદગી ગુમાવવી પડી અને તે જિંદગી છીનવનારાઓમાંના બે લોકોને પોલીસે દબોચી લીધા છે. પોલીસ જાપ્તામાં જોવા મળી રહેલા આ એ હત્યારાઓ છે કે જેઓએ દિવાળી બાદના તહેવારને તેના પરિવારને કાયમ માટે ઘેરા આઘાતમાં ધકેલી દીધા. દશરથ ઉર્ફે દશ્યો મહેન્દ્રસિંહ રામસિંહ રાઠોડ, રાજપાલ ઉર્ફે લાલ વિશ્વનાથસિંહ ઠાકુર, આ બંને પર આરોપ છે બિપિનની હત્યાનો. જે પૈકી એક ભૈરવસિંહ કુંપાવત હતો, જે મોબાઈલ ઉપર જોરજોરથી વિપક્ષ ગાળો બોલી રહેલો હતો, જેને આ જે મરણ જનાર છે બિપિનભાઈએ એને સમજાવ્યો કે ભાઈ તમે ગાળો શા માટે બોલો છો, જાહેરમાં આ રીતે વાત કરવી વ્યાજબી નથી. જેથી આ બિપિનની સાથેના જે બીજા મિત્રો હતા રવિ, પછી એ સિવાય દશરથ ઉર્ફે દસ્યો, રાજપાલ ઉર્ફે લાલી, એ સિવાયના બીજા એના જે ચાર પાંચ મિત્રો હતા, એ તમામ ભેગા થઈ અને આ બંનેને ખૂબ જ મારકૂટ કરેલી. જે પૈકી રવિએ એના પાછળની છરીનો ઘા બિપિનને કરેલો. અને પોલીસ તપાસમાં જાણવા મળ્યા મુજબ 10 નવેમ્બરના રોજ ભૈરવ નારુસિંહ કુમાવત તથા રવિ પાંડે અને દીપુ તથા વિક્રમસિંહ ચૌહાણ ભૈરવની હ્યુન્ડાઇ કાર લઈ નીકળ્યા હતા અને અરવિંદ મિલની પાછળના દરવાજા પાસે કાર ઉભી રાખી હતી, જ્યાં ભૈરવ કારમાંથી નીચે ઉતરીને ફોન પર અપશબ્દો બોલી રહ્યો હતો કે ત્યાં જ હાજર બિપિને ભૈરવને અપશબ્દો બોલવાની ના પાડી. ત્યાં દરમિયાન બંને વચ્ચે બોલાચાલી શરૂ થઈ અને વાત ઉગ્ર ઝઘડા સુધી પહોંચી જતા રવિ પાંડેએ પોતાની પાસે રહેલું તીક્ષ્ણ હથિયાર કાઢી બિપિને ઘા ઝીંકવાનું ચાલુ કરી દીધું. તો ભૈરવ અને તેનો ભાણિયો ક્રિષ્ના તથા દીપાએ પણ બિપિનને માર મારવાનું શરૂ કરી દીધું કે ત્યાં જ બિપિન ગંભીર હાલતમાં ઢળી પડ્યો, જેને તાત્કાલિક સ્થાનિકોએ હોસ્પિટલ પહોંચાડતા તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ પૈકી જે આજે બે આરોપીઓ પકડાયા છે, દશરથ રાઠોડ અને રાજપાલ લાલી, આ અસંખ્ય ગુનાઓમાં પ્રવેશના પકડાયેલ છે અને બંને આરોપીઓ અસંખ્ય વખત પાસા જેવા અટકાયતી પગલાં પણ તેમના વિરુદ્ધમાં લેવામાં આવેલ છે. આ સિવાયના જે 5 આરોપી છે ભૈરવસિંહ, એ લોકોને પણ SOGના અધિકારીઓ દ્વારા શોધખોળ ચાલુ છે અને મળી આવેથી તેઓને પણ ધરપકડ કરવામાં આવશે. બિપિનના મોતથી તેના પરિવારજનોએ ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો હતો. રસ્તા પર બેસીને ચક્કાજામ કરી ન્યાયની માંગ કરી પોલીસ સમક્ષ દેખાવો કર્યા હતા. જોકે પોલીસે પણ તાત્કાલિક ટેકનિકલ સંસાધનોની મદદથી બે આરોપીઓને દબોચી જેલ હવાલે કરી દીધા છે. ત્યારે બિપિન સાથે કોઈ પણ પ્રકારની અંગત અદાવત ન હતી કે ના કોઈ પ્રેમ પ્રકરણ કે રૂપિયાની લેતી દેતી, પરંતુ અપશબ્દ ન બોલવાનું કહેતા બિપિને મોતને આમંત્રણ આપી દીધું અને તેની જિંદગી 7 લોકોએ છીનવી લીધી. હાલ પોલીસે 2 લોકોને પકડી પાડી 5 ફરાર આરોપીઓને પકડવા માટે દોડધામ શરૂ કરી છે. ઋત્વિત સોની સાથે બ્યુરો રિપોર્ટ, News18 ગુજરાતી, ક્રાઇમ બ્રાન્ચ, અમદાવાદ. અમદાવાદના વાસણા વિસ્તારમાં આવેલા ખાલી પ્લોટમાંથી મળી લાશ, યુવતીની હત્યા કરાયેલી લાશ, પ્રેમ સંબંધ તોડતા પ્રેમી ભરાયો રોષે અને પ્રેમિકાને મોતને મુખમાં ધકેલી દીધી. અહીંથી જ મળી હતી એક પરણીતાની લાશ, માથામાં બોથડ પદાર્થના ઘા ઝીંકાયેલી હત્યા કરાયેલી લાશ મળી આવતા પોલીસનો કાફલો સ્થળ પર આવી ચડ્યો હતો અને સાતોસાત FSL અને ડોગ સ્કોડની ટીમ પણ. જોકે ખુલ્લા પાર્ટી પ્લોટમાં કોણ આવતું હતું તે વાતની જાણ તો કોઈને નહોતી, પરંતુ આસપાસના લોકોની પૂછપરછ કરતા માલુમ પડ્યું હતું મૃતક મહિલાનું નામ હિના મારવાડી નામની પરિણીતા પોતાના પ્રેમી મેહુલ ઉર્ફે મહેકા ઠાકોર સાથે વારદાતની રાત્રે અમન આકાર પાર્ટી પ્લોટ નજીક આવેલા ખુલ્લા પ્લોટમાં બેસી હતી. પરંતુ સવાલ એ ઉભો થયો હતો કે હિનાની લાશ મળી તો તેનો પ્રેમી મેહુલ ઠાકોર ક્યાં છે? જે વાતે પોલીસને ચકરાવે તો ચડાવી દીધી, પરંતુ આ વાતનું ખંડન તુરંત જ થઈ ગયું. કારણ કે મૃતકના સંબંધીના કહેવા મુજબ હિના અને મેહુલ વચ્ચે ઝઘડો થયો હતો, જે વાતને લઈને મેહુલ હવે શંકાના દાયરામાં આવ્યો અને તેની શોધ ચલાવવાનું શરૂ કર્યું કે પોલીસને ગણતરીના કલાકોમાં હાથ લાગ્યો મેહુલ ઉર્ફે મેકો ઠાકોર. આ કામે આરોપી નામે મેહુલ ઉર્ફે મેકો, સન ઓફ કાંતિભાઈ વિસનજીભાઈ ઠાકોર, રહે બુધરપુરા, નાઓ સાથે મરણજનાનો પ્રેમ સંબંધ હતો. તેઓનો પ્રેમ સંબંધ લગ્ન પહેલાં પણ હતો અને એ પ્રેમ સંબંધ ચાલુ રાખવાના કારણે આ બનાવ બનેલ હોવાનું જણાય આવેલ છે તપાસ દરમિયાન. પ્રેમી પર પ્રેમિકાની હત્યાનો આરોપ,
જાણવા મળ્યા મુજબ મૃતક હિના મારવાડીના લગ્ન 3 વર્ષ અગાઉ સંજય મારવાડી નામના વ્યક્તિ સાથે થયા હતા, જેમને લગ્ન દરમિયાન 1.5 વર્ષનું બાળક પણ થયું. જો કે હિનાના પ્રેમ લગ્નથી તેના માતા પિતાએ તેની સાથેના તમામ સંબંધો તોડી નાખ્યા હતા, જેથી તે ભુદરપુરામાં તેની માસીની સાથે રહેવા લાગી હતી, જ્યાં હિનાની આંખ મળી ગઈ મહેકા ઠાકોર નામના વ્યક્તિ સાથે. અને રોજે રોજની મુલાકાત પ્રેમ સંબંધમાં પરિણમતા બંને વચ્ચે ગાઢ સંબંધો બંધાઈ ગયા. અને હિના તથા મહેકા ઠાકોર રોજ આકાશ અમન પાર્ટી પ્લોટ પાસે રેલવેના પાટ પર બેસવા આવતા હતા, પરંતુ નવા વર્ષના દિવસે જ હિના તેના પ્રેમ સંબંધને આગળ ટકાવવા નહોતી માંગતી. બસ તે વાતને લઈ પ્રેમી મેહુલ ઠાકોર સાથે તેણે વાતચીત શરૂ કરી, પરંતુ મેહુલ ઠાકોર હિનાને પોતાની સાથે પ્રેમ સંબંધ રાખવા માટે દબાણ કરતો હતો, જેને લઈને બંને વચ્ચે તકરાર શરૂ થઈ. દારૂના નશામાં ચૂર એવો મેહુલ ઉશ્કેરાઈ ગયો અને બોથડ પદાર્થ વડે હિનાને માથાના ભાગે ઘા ઝીકી ફરાર થઈ ગયો. ઝઘડો થવાનું એક જ કારણ હતું કે આ લોકોનો પ્રેમ સંબંધ ચાલુ રાખવું હતું અને પેલી પરણિત હતી, એ બે વસ્તુ મેચ ન થતી હતી, જેના કારણે આ બનાવ બનેલ છે. તપાસમાં જરૂરી એફએસએલ નમૂના લેવામાં આવશે. બનાવની આજુબાજુના શાહેદો, નજરે જોનાર જે શાહેદો, એ લોકોની વિગતવાની તપાસ કરવામાં આવશે અને આરોપી વિરુદ્ધ પૂરતા પુરાવા મળશે એ રીતેના પૂરેપૂરા પ્રયત્ન કરવામાં આવશે. પ્રેમી નીકળ્યો હત્યારો. હિના લગ્ન પહેલા જ મેહુલ સાથે પ્રેમ સંબંધમાં હતી, પરંતુ તેના પ્રેમ સંબંધથી તેનું લગ્ન જીવન દુઃખમય બની ગયું હતું, તેથી તે એક સાથે 2 નાવમાં સવાર રહેવા નહોતી માંગતી. અને એટલે જ તેણે પોતાના પ્રેમી મેહુલ ઠાકોરને તેની સાથે સંબંધ તોડવા માટે કહ્યું. પરંતુ અહીં હિનાના શબ્દોએ મેહુલને જનુની બનવાની સાથોસાથ બનાવી દીધો પોતાની પ્રેમિકાનો હત્યારો. ઋત્વિજ સોની સાથે બ્યુરો રિપોર્ટ, News 18 ગુજરાતી, ક્રાઇમ બ્રાન્ચ, અમદાવાદ. અમદાવાદમાં એક તકરારમાં થઈ હત્યા. સામાન્ય બોલાચાલીએ મનમાં ભર્યું ઝેર અને માથાકૂટનો બદલો લેવા કરી નાખી હત્યા. એક તકરાર અને મળ્યું મોત. જીંકી દેવાયા છરીના ઘા. નિપજ્યું એક યુવકનું મોત. તસવીરમાં જોવા મળતો આ યુવક મૃતક નિલેશ પરમાર છે, કે જેને કમોતે મોતને ઘાટ ઉતારી દેવાયો. વાત અમદાવાદના શાહીબાગ વિસ્તારની છે, કે જ્યાં આવેલા ગિરધરનગરમાં વહેલી સવારે નિલેશની હત્યા કરી દેવાય. જોકે આ હત્યાની જાણ તાત્કાલિક પોલીસને કરાતા તુરંત પોલીસનો કાફલો સ્થળ પર આવી ચડ્યો હતો અને નિલેશની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. તો બીજી તરફ નિલેશના પિતાની ફરિયાદને આધારે 2 યુવકો વિરુદ્ધ ગુનો નોંધી તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો. એ ગણતરીના દિવસમાં જ નિલેશના હત્યારા પોલીસ ગિરફ્તમાં આવી ગયા, જેમાં 2 આરોપીનો રોલ હતો. પ્રકાશ ઉર્ફે રાજા તેમજ બકુલ, એ બંને આરોપીને આજ રોજ પકડી લીધેલ છે, અટક કરવામાં આવેલ છે. સામાન્ય બોલાચાલીએ લીધો જીવ, માથાકૂટનો બદલો લેવા હત્યા. કંઈક આવી જ હકીકત પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવી છે, જેમાં પોલીસના હાથ 2 યુવકો લાગ્યા, જેમાં પ્રકાશ ઉર્ફે રાજા પરમાર, બકુલ વાઘેલા નામના 2 યુવકો પર નિલેશની હત્યાનો આરોપ લાગ્યો છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યા મુજબ ડેકોરેશનનો ધંધો કરનાર નિલેશ પરમાર, જે મનુભાઈની ચાલી નજીક રહેતો હતો, 8 નવેમ્બરની રાત્રે નિલેશ ગિરધરનગર નજીક શાંતિપુરા મનુભાઈની ચાલી નજીક રાત્રે ગરબા જોવા ગયો, જ્યાં પ્રકાશ અને બકુલ સાથે કોઈ અજાણી વાતને લઈને તેની માથાકૂટ થઈ અને તે સામાન્ય બોલાચાલીમાં પ્રકાશ સહિત બકુલ બંને ઉશ્કેરાઈ ગયા અને પોતાની પાસે રહેલી છરીથી નિલેશ પર ઉપરા છાપરી ઘા ઝીંકી દીધા અને બંને આરોપીઓ ફરાર થઈ ગયા. બરિયા લીમડી પાસે રાત્રિના ગરબા હતા અને ગરબા જોવા બાબતે સામાન્ય બોલાચાલી થયેલી. ત્યાર પછી અમને અંજામ સવારે વહેલી સવારે આવી અને આ નિલેશ નામના ઈસમને હત્યા કરેલી છે. નિલેશભાઈ છે, એ ડેકોરેશનનો ધંધો કરે છે મરનાર, અને ત્યાં મનુભાઈની ચાલીમાં જ રહેશે. બંને આરોપી છે એ એક કૃષ્ણનગર રહેશે પ્રકાશ, બીજો બકુલ છે એ રખિયાલમાં રહેશે. પ્રકાશનો ખુલ્યો ગુનાહિત ઇતિહાસ. પોલીસે જ્યારે બંને આરોપીઓને દબોચી તેમની પૂછપરછ શરૂ કરી કે આરોપી પ્રકાશનો ગુનાહિત ઇતિહાસનો કાળો ચિઠ્ઠો પણ બહાર આવ્યો. પ્રકાશ મારામારી અને પોક્સો જેવા ગંભીર ગુનાઓ આચરી ચૂક્યો છે.
ત્યારે એક સામાન્ય બાબતમાં મનમાં વેરની ભાવના પેદા કરી બદલો લેવા માટે નિલેશ પર છરી લઈને તૂટી પડેલા બંને આરોપીઓને જેલ પાછળ ધકેલી દેવાયા છે. ઋત્વિત સોની સાથે બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી, ક્રાઇમ બ્રાન્ચ, અમદાવાદ.